નાગરિકોના અનેક પ્રશ્નો બાબતે માધાપર જનાવાસ ગ્રામ પંચાયત મુલાકાત લેતી કચ્છ કેર ટીવી ન્યૂઝ. શ્રી માધાપર ગ્રામ પંચાયત જાગૃત નાગરિક અને જૂનાવાસ ગ્રામ પંચાયતના ઉપસરપંચ વિજયભાઈ રાજપૂતે કચ્છ કેર ટીવી ન્યૂઝ સાથે વાત કરતા જણાવેલ કે માધાપર ગ્રામ પંચાયતમાં છેલ્લા 8 દિવસથી પાણી મળતું નથી અને ગઈકાલ સાંજથી પાણી ચાલુ થઈ જશે. તેઓએ જણાવ્યું હતું કે પાણીની શોર્ટેજમાં અઠવાડિયામાં 4-3 દિવસના અંતરમાં ગ્રામજનોને પાણી મળતું હતું અને ગામ મોટું હોવાને કારણે પાણીની વધુ જરૂરિયાત હોવાથી પૂરતું પાણી નહોતું મળતું, પણ હવે રાબેતા મુજબ પાણી ચાલુ થઈ જશે તેવું જણાવેલ હતું. અને વધુમાં તેઓએ ગ્રામ પંચાયતના વેરા ઘણા બાકી હોવાથી કચ્છ કેર ટીવી ન્યૂઝના માધ્યમથી ગ્રામ પંચાયતના નાગરિક સમયસર વેરા ભરે અને ઘણા બધા લોકોના વેરા તો વર્ષોથી બાકી છે, જો આ વેરા નહીં ભરવામાં આવે તો જે તે પ્રમાણે મિટિંગમાં નક્કી કરવામાં આવશે તે પ્રમાણે પગલાં ભરવામાં આવશે. તો આ વિશે વધુ સાંભળીએ તેમના જ શબ્દોમાં. જે મારું નામ વિજય રાજપૂત, જૂનાવાસ ગ્રામ પંચાયત ઉપસરપંચ. સૌથી પહેલાં તમને જણાવી દઉં, જેમ કે તમને પણ જાણકારી છે કે 4-5 દિવસથી પાણી, તો જે નર્મદાનું પાણી આવતું હતું ત્યાંથી કોઈ પ્રોબ્લેમના કારણે 4-5 દિવસથી પાણી મળતું નહોતું, પણ ગઈકાલ સાંજથી એ ચાલુ થઈ ગયું છે. ને એ પાણીની શોર્ટેજ હતી એટલે અમુક જગ્યાએ એકાત્રે દેતા હતા, અમુક જગ્યાએ બે દિવસે દેતા હતા, કારણ કે પાણીની ખપત છે અમારે ઘણી, ગામ છે મોટું. પણ હવે રાબેતા મુજબ એક બે દિવસની અંદર જે પ્રમાણે ટાઈમ ટેબલ બાંધેલા હતા એ પ્રમાણે પાણી ચાલુ થઈ જશે. વેરાવાસી લાભ માટે તો તમને હું કહીશ કે ઘણા બધા લોકોના ઘણા બધા વેરા બાકી છે ને ગ્રામ પંચાયતના જો કામ કરવા હોય તો એ પણ જરૂરી છે. તમારા માધ્યમથી હું દરેક નાગરિકને જણાવી, જૂનાવાસ ગ્રામ પંચાયતના દરેક નાગરિકને કે ભાઈ સમયસર પોતાનો વેરો ભરે. વેરો ભરવાથી જ આપણા કામ થતા હોય છે, તો એ પણ વિનંતી કરીશ કે સમય ટાઈમ ટુ ટાઈમ વેરો ભરે. ઘણા બધા લોકોના ઘણા બધા વેરા બાકી છે, ઘણા વર્ષોના વેરા બાકી છે, તો એ જલ્દીથી જલ્દી વેરો ભરે એવી હું તમારા માધ્યમથી એમને હું જણાવીશ. અમે એમને નોટિસ ફાળવેલી જ છે કે ભાઈ સમયસર વેરા ભરો, નહીંતર આગલા દિવસોમાં જે પ્રમાણે અમારા મિટિંગમાં નક્કી થશે એ પ્રમાણે અમે પગલાં ભરશું. મને પણ અહીંયાથી એ બાબતમાં કહેવાનો મોકો મળ્યો છે, તો હું ખાલી અમારા વિસ્તારની વાત નથી કરતો, જનરલ વાત કરું છું કે ભાઈ ક્યાંય કોઈ બી જગ્યાએ આપણે કદાચ જોઈ પણ લઈએ કે પાણી વેડફાય છે તો એને બંધ કરાવવું જોઈએ. ને પાણીના સમયે ઘરે હાજર રહી પાણી જો આપણા ઘરનું ટાંકું ભરાઈ જાય તો એને તાત્કાલિક બંધ કરવું જોઈએ, અથવા તો આપણા ઘરની અંદર એવી વ્યવસ્થા રાખવી જોઈએ કે જેથી આપણો ટાંકો ભરાઈ જાય તો પાણી વાલ લગાવવાથી બંધ થઈ જતું હોય. તો એ વિનંતી કરીશ કે બોલવાલ લગાવી લેવો તો પાણી વેડફાય નહીં.